વડોદરામાં ગરીબો માટે બનાવેલા નૃમ આવાસ યોજના એક મકાનમાં સ્લેબ ધરાશાય થયું જોકે સદનસીબે વાત કરવામાં આવે તો તુલસીવાડી વિસ્તારમાં આવેલા આ આવાસમાં એક પરિવાર સુઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક છતનો સ્લેબ તૂટી ગયો હતો જેમાં પરિવારનો આ બાદ બચાવ થયો કોઈ જાનહાની નથી થઈ પરંતુ ઘટના બાદ કોર્પોરેશનના કામની પોલ ખુલી ગઈ છે સેવા સદન દ્વારા શહેરના તુલસીવાડી વિસ્તારમાં વર્ષ બે હજાર નૃમ આવાસ યોજના બહાર જેના અંતર્ગત વર્ષ થયા છે અને આ મકાનોના સ્લેબ તૂટવા લાગ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આવી ઘટના બની હતી તે અંગે કોર્પોરેશનને અનેક રજૂઆત પણ કરી છે છતાં તંત્ર મકાનોમાં સમારકામ માટે કોઈ કાર્યવાહી નથી કરતું તો એવી રીતે છે કે સળિયા હલકી ગુણવત્તાના વાપરેલા છે મટીયલ હલકી ગુણવત્તાનું વાપરેલું છે બાકી કોઈ તંત્ર જોવા આવતું નથી જે ગરીબો પોતાના નાના મકાનમાં ખુશ હતા તેમના તે જમીનો લઈ લઈને આ વડોદરા મહાનગર સેવા સદનને ચાર મજલી બીએસયુપી આવાસો બનાવી આપ્યા છે પરંતુ આપ જોઈ શકો છો આ આવાસો ફક્ત સાત આઠ વર્ષમાં જ જર્જરિત હાલતમાં થઈ ગયા છે કહી શકાય કે વડોદરા શહેરના વુડા માધવનગરમાં જે બનાવ બન્યો તો બાર લોકો મરી ગયા હતા પરંતુ આ વડોદરા શહેરના કિશનવાડી નુરમાં આવાસ યોજનામાં જો અવ કોઈ બનાવ બનશે તો હજારો નાગરિકો મરી જશે તેવી અમને ખાતરી છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ચેરમેન મેયરને અમારી વિનંતી છે કે જે પણ આના માટે જવાબદાર તેની સામે તાત્કાલિક